જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે યાત્રિકોનો ડાકોરમાં પ્રવેશ. ડાકોરના ઠાકોરના દર્શનાર્થે પ્રવેશ કરતા પદયાત્રિકો, લાખો યાત્રિકો ભગવાન રણછોડ રાયજીના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે વસંત પંચમીથી જ શરૂઆત થતી હોય છે. વસંત પંચમીથી જ ડાકોરમાં હોળીનો માહોલ જામે છે. અગિયારસે શ્રીજી નગર વિહાર કરીને ભક્તો સાથે ઘેડી રમવાનું કામ શરૂ કરે છે, જે રંગપંચમી સુધી ડાકોરમાં હોળીનો માહોલ જામેલો જ રહે છે. હોળીની પૂનમે ડાકોરમાં ચાલી આવતા ભક્તો રણછોડરાયના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ડાકોર તરફ જતા તમામ માર્ગો પર ઠેર ઠેર પદયાત્રિકો માટે સેવા કેમ્પો લાગ્યા હોય છે. ડાકોરની ફાગણી પૂનમને પદયાત્રિકોની પૂનમ તરીકે પણ ઓળખાય છે. ડાકોર પદયાત્રા કરીને ફાગણી પૂનમે દર્શને આવતા પદયાત્રિકોમાં સૌથી વધારે અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ જિલ્લા તરફથી આવતા પદયાત્રિકોની સંખ્યા વિશેષમાં વિશેષ હોય છે. પદયાત્રિકો જય રણછોડના નાદ સાથે ડાકોર તરફ અતિ શ્રદ્ધાભાવ સાથે જતા હોય છે. ત્યારે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ગુજરાતનું મિની દ્વારકા એટલે રાજા રણછોડરાય કાળિયા ઠાકોરનું મંદિર ઉત્સવોની ભૂમિ છે. પણ ફાગણી પૂનમ એ ડાકોર મંદિરનો સર્વોપરી ઉત્સવ છે. રણછોડ રાયજીના મંદિરમાં પણ રંગોત્સવનો પર્વની, ધૂળેટીના પર્વની ઉજવણીનું આગવું અને વિશેષ મહત્ત્વ રહેલું છે. ખાસ કરીને હોળી ધૂળેટી પર મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ભક્તો પદયાત્રા કરીને ડાકોર પહોંચતા હોય છે. ડાકોર તરફના રસ્તા પર પદયાત્રિકો માટે નાસ્તો, જમવા, રહેવા અને આરામની સેવાઓ માટેના કેમ્પો અલગ અલગ લાગેલા હોય છે. ત્યારે રણછોડરાયજી મંદિર સુધી, ડાકોર સુધી ચાલતા જતા તમામ ભક્તો માટે વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. તે ભક્તો માટે મૌધા પોલીસ દ્વારા પણ 2 દિવસ ઠંડી ફ્રૂટીનું પણ વિતરણ કરાયું હતું. તો કેટલીક જગ્યાએ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મહુધાની વાત કરીએ તો મહુધાના PI શ્રી KH ચૌધરી અને PSI શ્રી IDવાઘેલા તેમજ મહુધા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ સહાયતા કેન્દ્ર ખાતે ડાકોર જતા પદયાત્રિકો માટે ખડે પગે ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ ડાકોર તરફ જતા પદયાત્રિકો માટે મહુધા ચોકડી પાસે પ્રાથમિક સારવાર કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુમિલ પરીખ તેમજ પ્રાથમિક સારવાર કેન્દ્રના સ્ટાફ દ્વારા પદયાત્રીઓ માટે પ્રાથમિક સારવારની સેવાઓ પણ આપતા જોવા મળ્યા હતા. આમ જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદ સાથે ડાકોર જતા પદયાત્રિકો ફાગણી પૂનમે દર્શનાર્થ કરીને ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવતા ભક્તોનું ગોળાપૂર ડાકોર તરફ પહોંચી રહ્યું છે. ત્યારે સેવાકીય કેમ્પો પણ ઉભરાઈ રહ્યા છે અને માનવ મહેરામણ રોડ રસ્તા પર જતું જોવા મળી રહ્યું છે અને માર્ગો પણ પદયાત્રિકોથી ભરેલા માર્ગો જોવા મળી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ઠેર ઠેર તૈનાત, આરોગ્ય વિભાગ પણ ઠેર ઠેર તૈનાત અને 108ની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવતી હોય છે. ત્યારે ડાકોરના દર્શન કરી અને ધન્યતા અનુભવતા ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ધાર્મિક ઉત્સવની અનેરું મહત્ત્વ અને તેમાંય ખાસ કરીને ડાકોરમાં ફાગણી પૂનમનું જે મહત્ત્વ છે તે વિશેષ મહત્ત્વ રહેલું હોય. ત્યારે દર પૂનમ કરતાં ફાગણી પૂનમે સૌથી વધારે પદયાત્રિકો પગપાળા ચાલીને ડાકોરના ઠાકોરના કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા જે અત્યારે પદયાત્રીઓને જે સેવા પૂરી પાડવામાં આવી રહી છે એ સંદર્ભે આપ શું કહેવા માંગશો સાહેબ? જે ડાકોર મેળા અનુસંધાને પદયાત્રીઓ જે ચાલતા જાય છે, પોલીસ દ્વારા આયોજન કર્યું છે, જેથી ચાલતા ગરમીનું અત્યારે વાતાવરણ હોય તેથી લોકોને એમાં રાહત મળે અને એમને વ્યવસ્થિત ચાલી શકે તે માટે સેવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને મહુધા પોલીસ દ્વારા જે કાયદો અને વ્યવસ્થાનું જે અત્યારે આયોજન કરવામાં આવ્યું છે એ સંદર્ભે આપ શું કહેવા માંગશો સાહેબ? મહુધા પોલીસ દ્વારા પદયાત્રીઓની સુરક્ષા માટે, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે, બાળકોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા 5 ગાડી પેટ્રોલિંગમાં રહેશે તથા બાઇક પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે. પોલીસ હોમગાર્ડ CID લગભગ 250-300 જેટલા જવાનો પોલીસ બંદોબસ્તમાં રોકાયેલા છે અને 24 કલાક પોલીસ લોકોની સુરક્ષામાં તૈનાત છે. દ્વારા ડાકોર બંદોબસ્ત અનુસંધાને અમુક અમુક કિલોમીટરના અંતરે જ્યાં જરૂરિયાત છે ત્યાં પોલીસ સહાયતા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, જેમાં કોઈ પણ માણસને કોઈ પણ જાતની સમસ્યા હોય તો ત્યાં જઈ શકે છે. ખાસ કરીને બાળકને તૂટ પડી જવું,
કોઈ સરસામાન અને કોઈ ચોરી થઈ જાય અથવા કોઈ પાકિસ્તાન હોય તો એ બાબતે સહાયતા મળે છે. બીજી પણ કોઈ બી સુવિધા એમને તકલીફ હોય તો સહાયતા કેન્દ્ર પરથી પૂરતી મદદ કરવામાં આવશે. અને ખાસ કરીને જ્યારે બાળકો વિખૂટા પડી જાય, કોઈ મહિલાઓને લગતી સમસ્યા હોય, કોઈ છેડતીના પ્રશ્નો હોય તો એમને પૂરતી મદદ મળે એ માટે આપણે સહાયતા કેન્દ્ર ખોલવામાં આવે છે. જી સાહેબ, હેલ્પલાઇન નંબર એવો કોઈ ચાલુ કરવામાં આવ્યો છે? આપણે પોલીસ સ્ટેશનના નંબર આપ્યા છે તથા પોલીસ ખેડા પોલીસ કંટ્રોલ રૂમના નંબર એ સહાયતા કેન્દ્રો પર અવેલેબલ છે. જ્યારે કોઈને જરૂર પડે તો કંટ્રોલ રૂમમાં અથવા મોઢા પોલીસ સ્ટેશન ખાતે ફોન કરી તાત્કાલિક સહાયતા મેળવી શકીએ છીએ. એ સિવાય બંદોબસ્તની અંદર આપણે બાઇક પેટ્રોલિંગ રાખ્યું છે, કારણ કે ભીડભાડ વધારે છે એટલે ઝડપથી પહોંચી શકાય અને સહાયતા તાત્કાલિક પોલીસથી મળે તો બાઇક પેટ્રોલિંગ રાખ્યું છે. તો તમને રસ્તામાંથી સહાયતા મળે, જરૂર હોય તો તાત્કાલિક બાઇક પેટ્રોલિંગ દ્વારા મદદ કરશે. તથા આપણે બોડીવર્ન કેમેરાનો બંદોબસ્તમાં પૂરો ઉપયોગ કર્યો છે, જેથી કરીને પોલીસના ધ્યાને તાત્કાલિક કોઈ અસામાજિક તત્વો હોય તો તાત્કાલિક ધ્યાને આવી એ બાબતે પોલીસ કાર્યવાહી કરી શકે.